ઘણા વર્ષો પછી એક જબરજસ્ત મોટું ઓપરેશન દસ બાર એટલા આતંકીઓને ઠાર કરવામાં આવ્યા અને તેના જ કારણે એની વિપરીત અસર હાફિઝ સઈદ પર પડી સાથે જ છ એપ્રિલના રોજ કાશ્મીર એકતા દિવસની ઉજવણી અને એની વચ્ચે યુએન દ્વારા હાફીઝ સઈદની જે પોલિટિકલ પાર્ટી છે એને રદ કરવાની એને ક્યાંક હાંસિયામાં ધકેલી દેવાની અને તેની જે માન્યતા છે તે રદ કરવાની વાત આ તમામ ચર્ચા કરીશું અને સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મનર પટેલ જે કોંગ્રેસને રિપ્રેઝેન્ટ કરશે ભાઈ આપનું સ્વાગત છે જયવંત પંડ્યા કે જેઓ રાજકીય વિશ્લેષક છે આપનું પણ સ્વાગત છે અને મહેશ કસવાલા કે જેઓ બીજેપીને રિપ્રેઝેન્ટ કરશે આપ તમામનું સ્વાગત છે જયવંતભાઈ હું તમારી જોડાઈશ હાફિઝ સઈદ આખી દુનિયા જાણે છે ભારતમાં નાના છોકરાઓ બી જાણે છે કે મુંબઈ હુમલાનો માસ્ટર માઇન્ડ છે જમાત તું દાવા સાથે સંકળાયેલો હતો હવે પોલિટિકલ પાર્ટી તરફ વળ્યો છે ક્યાંક ઓફિશિયલી આતંકવાદીઓને શું કહેવાય કે ગ્રાઉન્ડ પર લાવવાની તૈયારી પોલિટિકલ પાર્ટી બનાવીને કરી છે પણ ક્યાંક એની માન્યતા રદ થઈ ગઈ છે શું કહેવા માંગશો ભારતે જે પગલાં લેવા જોઈએ કેન્દ્ર સરકારે જે પગલાં લેવા જોઈએ આફિસ સહિદની સામે કેમ કે પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરી રહ્યો છે એટલા લીધા છે કે વધુ હજુ લઈ શકે એમ છે પહેલી વાત તો એ છે કે ભારત સરકારે કયા પગલાં લીધા છે તો ભારત સરકારે અટલ બિહારી વાજપેયીની સરકારથી માંડીને આજ સુધી જે જે સરકાર આવી છે એ સરકારે પાકિસ્તાનને એકલું પાડવાના પ્રયાસ કર્યા છે અને એમાં અત્યારની સરકાર છે સવિશેષ પ્રયત્નો બધી જ જગ્યાએ ફોરમ ઉપર એવું લાગી રહ્યું છે કે બ્રિક્સ હોય બ્રિક્સમાં ચીનનો વિરોધ હતો કે પાકિસ્તાનના જે ત્રાસવાદી સંગઠનો છે એને એનો એજન્ડા ઉપર ન લાવવા જોઈએ એને ત્રાસવાદી જાહેર ન કરવા જોઈએ છતાંય આપણે એમાં સફળ રહ્યા અને એ એમાં રાજનયિકોનો પણ ઓછો ભાગ ન હોઈ શકે એટલે એ એક છે પછી જે એક આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થા છે એણે પણ પાકિસ્તાનને પ્રતિબંધ મૂક્યો છે આમ અનેક રીતે તમે જુઓ તો અમેરિકાએ પાકિસ્તાનને સહાય આપવામાં બંધ કરી છે અને કીધું છે કે તમે અમને મૂર્ખ બનાવતા રહ્યા છો એ રીતે આજે અમેરિકાએ પણ હાફિઝ સઈદની જે સંસ્થા છે મિલ્લી મુસ્લિમ લીગ એને ઉપર પ્રતિબંધ મૂક્યો સાથે તહેરીકે આઝાદે કાશ્મીર એની ઉપર પ્રતિબંધ મૂક્યો છે અને સાત સંગઠનો ઉપર સાત ત્રાસવાદીઓ પર પ્રતિબંધ મૂક્યો છે એટલે આ એક 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 બાજુ થઈ હવે બીજી બાજુ એ છે કે આટલું પૂરતું છે કે કેમ મારી દૃષ્ટિએ નથી કારણ કે જ્યાં સુધી ભારત પોતાની રીતે પોતાના દામ ઉપર એકવાર પાકિસ્તાનની અંદર જઈને આવા ત્રાસવાદીને પકડીને જેમ ઇઝરાયલે ઓલમ્પિકના એના ખેલાડીઓની હત્યા થઈ હતી અને પછી એનો બદલો નહોતો લીધો એટલે સર્જિકલ સ્ટ્રાઇક થઈ છે નો ડાઉટ બે વાર થઈ છે વર્તમાન સમયમાં છેલ્લા આપણે ત્રાસવાદીઓની મૃત્યુની સંખ્યામાં જોઈએ તો ઘણો બધો વધારો થયો છે પાકિસ્તાનની સૈનિકોની સંખ્યામાં પણ વધારો થયો છે પરંતુ માત્ર રોદણા રોવાથી એનો અંત નહીં આવે પાકિસ્તાનની આખી જે ત્રાસવાદી ફેક્ટરી છે એના તમારે નેસ્ત નાબૂદ કરવી પડશે અને એ માટે થઈને તમારે મોસ્ટ ફેવરિટ નેશનથી માની ઘણા બધા પગલાં હજી લેવાની જરૂર છે મનોહરભાઈ જે પગલાં લેવામાં આવી રહ્યા છે પૂરતું જ આફી સહીદની સામે પહેલી વસ્તુ તો એ કે આપણે બે ભાગમાં બે વિભાગમાં આ વસ્તુને વેચવી જોઈએ કે યુપીએ ગવર્મેન્ટ સમયે જે કંઈ પગલાં લેવાતા હતા અને જે સમય પછી અટલ બિહારી વાજપેયી સાહેબે જે કંઈ પગલાં લીધા જે કંઈ ડિપ્લોમેટ ટોક કરવાનો પ્રયત્ન કર્યો ઘણા બધા પ્રયત્નો ભાઈ વાત કરી એ રીતે તમામ લોકોએ તમામ સરકારે પ્રયત્ન કર્યા છે એમાં એક તો સહૃદય એ આપણે સ્વીકારવું પડે કે આ બધાએ પ્રયત્ન કર્યા છે વાત એ રહી કે આપણે ક્યાં ભૂલ કરતા હતા અને અત્યાર સુધીમાં એ ભૂલનું પુનરાવર્તન થયા પછી આપણે અત્યાર હાલની સરકાર જે ચાર વર્ષથી કામ કરે છે એ કઈ જગ્યાએ એમાં નિષ્ફળ થઈ છે અથવા તો એ જે જૂની વાત કરતા હતા કે ભાઈ એ આમ કરવું જોઈએ એ ઘણી બધી સલાહો જાહેરમાં ચૂંટણી ફંક્શનોમાં કે બધી જગ્યાએ નરેન્દ્રભાઈ છે કે ભારતીય જનતા પાર્ટી કંઈક ને કંઈક વાત કરતી હતી એકના બદલામાં દસ લાવવા જોઈએ વગેરે ઘણું બધું આ બધી ચર્ચાઓ તો આપણે બહુ જાહેરમાં આખા દેશે સાંભળી છે બધું કર્યું છે પણ અહીંયા આગળ જે વાત છે કે જમાતુલ દાવા નામની જે આ જે એની રાજકીય પાર્ટી બનાવ્યા પછી એના એને એની આતંકવાદી સંસ્થાએ અને જેને રીતે એ જે એ આખી દેશને દુનિયા જાણે છે કે જે મિલી મુસ્લિમ લીગની સ્થાપના એને કરી એની પાર્લામેન્ટ એને એની ચૂંટણી કમિશને એને પરમિશન આપવાનો પ્રયત્ન કર્યો એને સુપ્રીમ કોર્ટમાં ગયું એ પાછું આવ્યું અને એ પછી મંજૂર ના થયું અને આવી રીતે એને પણ મૂળ વાત અહીં એ કરાય કે આ જે રાજકીય પાર્ટી હતી એના મુખ્ય બે મુદ્દા હતા એ બે મુદ્દા ઉપર આપણે ફોકસ કરવું જોઈએ અને આપણા દેશે પણ એ સમજવું જોઈએ કે એ બે મુદ્દા કયા હતા એમાંનો એક મુદ્દો હતો કે એને કાશ્મીર વિરુદ્ધમાં વાતાવરણ એને ઝેર રોકવું એ દેશની અંદર એક વાત હતી અને નંબર બે એ ધાર્મિક સંપ્રદાય સાથે અને ઇસ્લામિક સંપ્રદાય ધર્મને એ એ મોટિવેશન આપવાનું કામ માત્ર કરતું હતું એટલે દેશ માટે એ એ કોણ કરતું હતું તો એને પણ લશ્કર એને સપોર્ટ આપે છે આ જે આ જે રાજકીય પક્ષ છે એટલે લશ્કરનો સપોર્ટ એ એને આ જે આવી આતંકવાદી સંસ્થાને મળે આ આતંકવાદી સંસ્થાને સપોર્ટ કરનારી એ લોકો એના જે પ્રમોટરો છે એ રાજકીય પક્ષને સપોર્ટ કરે તો સૌથી વધુ નુકસાન એ એ બે તાકાત ભેગી થાય એક તો સરકારી મિશનરીની તાકાત અને એક આતંકવાદી સંસ્થાનું રાજકીય પ્લેટફોર્મ ઉપર આવવું એ તાકાત આ બે તાકાત ભેગી થાય અને ત્રીજી તાકાત અંદર સાંપ્રદાયિક તાકાત ભેગી થાય તો આપણા દેશ માટે એ ખતરારૂપ બની શકે એમાં કોઈ વાત નહીં પરંતુ એ દેશને પણ એટલી નુકસાન છે એટલે એ દેશ માટે વિચારવાની વાત હવે આવા સમયે જ્યારે પાક અમેરિકાએ જ્યારે એક નિર્ણય લીધો અને એમાં એને આતંકવાદી સંસ્થા તરીકે જાહેર કરી અને એને રાજકીય પક્ષ તરીકે એને એને પરમિશન ન દેવા દીધી એ બહુ સારી અને એક વાતને એ આપણા જે કંઈ અત્યારના જે ડિપ્લોમેટિક ટોક થતી હોય કે જે કંઈ ચર્ચાઓ થતી હોય એની અંદર આ કંઈ ને કંઈ સબળ વાત ઊભી થાય છે એમાં કોઈ વાત ફેરફાર નથી મહેશભાઈ આ ત્રણેય ઘટનાઓ આતંકવાદીઓને ઠાર કરવાની કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા સર્ચ ઓપરેશન આનું જે પોલિટિકલ પાર્ટીનું જે પ્રતિબંધ લગાવવાની બાબત હોય કે પછી જે આનો બુખલાહટ હોય પોતાના માણસો કે પોતાના આતંકવાદીઓ ક્યાંક દસ બાર જેને ઠાર કર્યા છે એના એનો જે બફાટ હોય એની જે લાગણી હોય શું માની શું માની રહ્યા છો કે હજુ કેન્દ્ર સરકાર ક્યાંક કચાસ રહી ગઈ છે કામમાં હજુ સારું કરી શકે કેન્દ્રની સરકાર એમ લાગે છે કે જે અત્યારે કડક થઈને લઈ રહી છે એ પ્રકારે જમ્મુ અને કાશ્મીરની અંદર રોજ આતંકવાદીઓનો ખાતમો આપણી સેના બોલાવી રહી છે મને એમ લાગે છે કે એ હજી પૂરતું નથી આજ સુધીની સરકારો જ્યારે જમ્મુ અને કાશ્મીરનો પ્રશ્ન આવે એની ચર્ચા આવે ત્યારે હું વ્યક્તિગત રીતે પણ એવું માનું છું કે કોઈ પણ રાજકીય પાર્ટી કોઈ પણ રાજકીય પાર્ટીનું શાસન હોય મને એમ લાગે છે કે આમના શાસને આટલું કર્યું આમના શાસને આટલું કર્યું એવું કરવા કરતા ક્યાં ઘટે છે શું હજી કરવું જોઈએ એના પર વધારે ફોકસ આપવું જોઈએ જે સરકારો જે તે વખતે હતી એમને કાશ્મીરના પ્રશ્નમાંથી કેવી રીતે ઉકેલ મળી શકે એ દિશામાં પ્રયત્નો કર્યા હશે પણ જેની જેવી શક્તિ સાંપ્રંત ચાર વર્ષની જ્યારે તમે વાત કરો છો ત્યારે ભારતની સરકારે નરેન્દ્રભાઈ આવ્યા પછી ખૂબ મોટા પગલાં અને આંતરરાષ્ટ્રીય પ્રેશર બનાવવામાં જે સફળતા પ્રાપ્ત કરી છે મને એમ લાગે છે કે હજી પણ આ પ્રશ્નને એ સફળતા પછી પણ મને આટલું પ્રેશર બનાવ્યા પછી ક્યાંય મને તમને હજી બે દિવસમાં કે પાંચ દિવસમાં જમ્મુ અને કાશ્મીરનો ઉકેલ આવી જશે એવું મને તમને કોઈને નથી લાગતું પરંતુ જે પ્રેશર અત્યારે ક્રિએટ થયું છે એનાથી અને જે પ્રકારે હું તો એમ કઉ છું કે આતંકવાદી સંગઠન ને હાફીઝ સૈયદ જેવા આતંકવાદીઓને શાના માટે રાજકીય પક્ષ બનાવવો પડ્યો ને એ બહુ મોટી વાત છે રાજકીય પક્ષ એને કોઈ પોતાની ઈચ્છાશક્તિથી નહીં બનાવ્યો હોય એને ખબર છે કે આતંકવાદી તરીકે પાકિસ્તાનના શરણે જે હું છું એ હવે હું નહીં રહી શકું કારણ કે ભારતનું એટલું બધું આંતરરાષ્ટ્રીય સ્તરેથી અમેરિકા હોય અન્ય દેશો હોય જે પ્રકારનું પ્રેશર ક્રિએટ થયું છે એ પાકિસ્તાન એને વધારે સાચવી નહીં શકે એટલા માટે એણે પોલિટિકલ એક્ટિવિટી શરૂ કરીને ત્યાં એક રાજકીય પક્ષની સ્થાપના કરી છે અને એટલા માટે એમાંથી એ પોતે બચી શકાય કેવી રીતે એની પેરવીમાં છે અને પાકિસ્તાનની અંદર જ્યારે જ્યારે

છેલ્લા એક વર્ષથી પાકિસ્તાન જમ્મુ અને અને કાશ્મીરની અંદર જે પ્રકારના પાકિસ્તાનથી આતંકવાદીઓ સામે સર્ચ ચાલે છે એક એકને કેવી રીતે ગોળીઓથી વિંધવામાં આવે છે ઓછા નો ડાઉટ દુર્ભાગ્ય છે કે એની સામે દેશના સૈનિકોની પણ આપણે ક્યાંક કિંમત ચૂકવવી પડે છે પરંતુ એના કારણે પાકિસ્તાનની અંદર બેઠેલા આતંકવાદીઓનો આત્મવિશ્વાસ ક્યાંક ડગ્યો હોય એવું દેખાય છે એની ભાષા ઉપરથી દેખાય છે એની ચાલચલગત પરથી પણ દેખાય છે કહેવાનો મતલબ મારો એ છે કે દેશની સરકાર જે પ્રકારે પગલાં રહી છે હજી આ પગલામાં ક્યાંક ને ક્યાંક એની તીવ્રતામાં વધારો કરશે તો મને એમ લાગે છે કે આ પ્રશ્નને ક્યાંક ને ક્યાંક આપણે આગળ કાશ્મીરની અંદર શાંતિ સ્થાપવામાં મદદ થશે ઓકે ફાઈન જયવંતભાઈ વાજપેયીની વાત કરીએ એક બેઠક કરી અને ક્યાંક શાંતિ સ્થપાઈ હતી પાકિસ્તાન જોડે બેઠક એ જ એવી જ એવી જ બેઠકની માંગણી પીડીપી સાથે ગઠબંધનમાં ભારતીય જનતા પાર્ટી કશ્મીરમાં રાજ કરી રહી છે ત્યારે પીડીપીના જે સીએમ છે મુફ્તી એમને વાત કરી છે એમને મહેબુબાએ વાત કરી છે કે ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકવાર પાકિસ્તાન છોડે બેઠક કરવી જોઈએ પણ સવાલ એ છે કે ક્યાંક કોપરેશન નથી પ્રોપર અને બીજી બાજુ અનેક વાયદા કરવામાં આવ્યા હતા ઇલેક્શન ટાઈમે કે એકના બદલે દસ માથા આવશો આ તે અનેક ફોર્માલિટીઓ કરવામાં આવી હતી પણ શું લાગે છે કે એક સર્જિકલ સ્ટ્રાઇક થી આ દેશમાં સંતોષ છે એક સર્જિકલ સ્ટ્રાઇક થી સંતોષ નથી એ વાત ચોક્કસ છે કારણ કે એ દિલ માગે મોર એટલે આ આવું સૂત્ર ન કહેવાય પણ જે રીતે પાકિસ્તાન એ ત્રાસવાદને સતત ઓગણીસો એકોતેરમાં ઇન્દિરા ગાંધીએ એને જબરદસ્ત પરાજય આપ્યો અને બાંગ્લાદેશનું સર્જન કર્યું એ પછી સતત એ એ પ્રોક્સી વોરથી કારણ કે સીધી લડાઈથી એને લડવાનું એનામાં હિંમત નથી તાકાત નથી એનું ગજવું નથી એટલે એ સતત ત્રાસવાદને જ ઉશ્કેર્યા રાખે છે અને એમાં કમનસીબે આપણી અંદર એટલે ભારતની અંદર પણ કેટલાક નેતા કેટલાક ત્રાસવાદી કેટલાક લોકો એના પ્રભાવમાં આવી અને કાશ્મીરમાં મેં તો એના ઉપર આખી શ્રેણી લખી છે કાશ્મીરમાં ફારૂક અબ્દુલ્લા આની કંપની એટલે શેખ અબ્દુલ્લા ફારૂક અબ્દુલ્લા આ બધાએ જે રીતે કાશ્મીરનો સત્યાનાશ કર્યો છે અને એમાં કમનસીબે કેન્દ્ર સરકાર જે તે વખતની હતી એને જે ભૂમિકા ભજવી જે આંખવિચારણા કર્યા એ આખું એક અલગ વાત છે પરંતુ કહેવાનો અર્થ એ છે કે પાકિસ્તાન પહેલાં જે હતું અને આજે જે છે એમાં લાખ ગાર્ડનો ફેર છે એમાં ભારતનું એક બજાર તરીકે ઉભોરવું અને ભારતમાં એક એવી શક્તિ આવી કે ભાઈ ભારત છે હવે આઠ જી આઠ દેશોમાં સામેલ થઈ શકે છે ભારત છે એ જી ટ્વેન્ટીમાં પણ જઈ શકે છે બ્રિક્સમાં પણ પોતાનો અવાજ વ્યક્ત કરી શકે છે અને અમેરિકાને હવે સમજાયું છે કે ભારત આપણને પાકિસ્તાન કરતાં ભારતની વધુ જરૂર છે આ જ રીતે બ્રિટન હોય ઇઝરાયેલ હોય બધાને ભારતની જરૂરિયાત છે કારણ કે ભારત મોટું શસ્ત્ર બજાર છે રિટેલ કંપનીઓ માટે મોટું બજાર છે અને એટલે જ એટલે જ હવે પાકિસ્તાન પડખે કોઈ ઊભું નથી સિવાય કે ચીન અને કદાચ રશિયા બાકી કોઈ દેશો ઊભા નથી ઉત્તર કોરિયા કદાચ હોઈ શકે પરંતુ બીજા કોઈ દેશો ઇવન નરેન્દ્ર મોદીએ બહુ સારું કામ કર્યું છે ને હું એને વખાણીશ કે એ એણે સાઉદી અરેબિયાથી માંડીને ઈરાન અને આ બાજુ દુબઈને બધા જ જે યુએઈ છે એ બધા જ જે ઇસ્લામિક કન્ટ્રી છે ઇસ્લામિક દેશો છે જે પાકિસ્તાનને સાથ આપતા હતા એમને પણ પોતાની બાજુ કરવાનો પ્રયાસ કર્યો છે એટલે હજી પણ આ પૂરતું નથી જ્યાં સુધી એ પાકિસ્તાનમાં ત્રાસવાદી આવા હાફીસ સહી જેવા ખુલ્લે આમ ફરતા રહેશે ઝેર ઓગતા રહેશે અને ભારતની અંદર પણ અત્યારે કમનસીબી છે કે ભાજપમાં નરેશ અગ્રવાલ જેવા લોકો આવી ગયા છે જે કુલભૂષણ જાધવને ત્રાસવાદી કહેતા હતા એટલે આ આવા લોકો જ્યાં સુધી છે આપણા દેશની અંદર એ મોટો ચિંતાનો વિષય છે બાકી પાકિસ્તાનની એવું કોઈ હેસિયત નથી કે એ આપણી સામે લડી શકે કે ત્રાસવાદ પેદા કરી શકે આપણી અંદર જ આવે બધા પાથમી કતાર્યા જેવા લોકો છે પહેલાં એના ઉપર કંટ્રોલ મેળવવાની જરૂર છે મનોરભાઈ મહેશભાઈ જે પ્રમાણે વાત કરીએ અને સ્વાભાવિક છે કે દેખાય છે પગલાં અમેરિકાએ સપોર્ટ આપવાનું બંધ કરી દીધું નેક્સ્ટ જે પ્રમાણે ઇન્ટરનેશનલ લેવલે ભારતનું કદ વધી રહ્યું છે જે દબાણ આવ્યું છે એના કારણે એને પોલિટિકલ પાર્ટી તરફ વળવું પડ્યું છે આફી સહીદને અને એને પ્રતિબંધ કરવામાં આવી છે શું લાગી રહ્યું છે જે પગલાં લેવામાં આવી રહ્યા છે જે પ્રેશર ઇન્ટરનેશનલ આપવામાં આવી રહ્યું છે પાકિસ્તાને ખરેખર એક પોલિટિકલ પાર્ટીના પ્રવક્તા તરીકે નહીં પણ મનોરભાઈ એક દેશના વાસી છે મનોરભાઈ ભારતના નાગરિક છે એ વિશે એ રીતે તમે શું કહેશો ખરેખર આ પ્રેશર લાવવામાં આવી રહ્યું છે અને એના પરિણામ સ્વરૂપના પગલા છે ખાડો કરો ને તો ટેકરો થાય કોઈ પણ સંબંધો છે સુધારવા માટે તમે નરેન્દ્રભાઈને આટલી બધી તમે પેલી વાપો છો તો હું એક સ્વીકારું છું કે વ્યક્તિગત તરીકે કે એને ભાઈએ વાત કરી કે ભાઈ એને બહુ ઇન્ટરનેશનલ સંબંધો વધારવા સંબંધો હંમેશા વિન વિન સિચ્યુએશન બનતા હોય છે તમે કંઈક ગુમાવો છો એના બદલામાં સંબંધો તમને ડેવલપ થતા હોય છે તમારા ખાલી ખાલી સંબંધો કોઈ અમેરિકા હોય કે જાપાન હોય કે કોઈ પણ હોય આજે એવા સંબંધો કોઈ તમને કોઈ લાલ કાર્પેટ બેસાવીને તમને બોલાવવા માટે એવી રીતે હું કહું છું મારી વાત પૂરી કરું હું એ કહેવા માગું છું કે જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય સંબંધોની પરિકાશ પરિભાષામાં જ્યારે વાત કરતા હોઈએ અને અથવા તો એના પરિણામોની વિશ્લેષિત કરતા હોય ત્યારે આજે આપણે તમે તમે જે શબ્દો પ્રયોગ કરો છો અને એના ઉપર તમારું ઇમ્પ્લિમેન્ટેશન આ બે વસ્તે વસ્તુ ઉપર તમારે ભાર મૂકવાની જરૂર છે કે તમે જ્યારે તમે એને શપથવિધિ દેશની લેવાની ત્યારે નરેન્દ્રભાઈ આખા દેશના આઠે આઠ દેશના પાડોશી દેશોને એમને બોલાવ્યા પછીથી એમને એક નવેસરથી એક એકડો ઘૂંટ્યો એ પહેલાં એમને ઘણા બધા અમને ઉપદેશો આપ્યા હતા યુપીએ સરકારને ને કોંગ્રેસને ઉપદેશ કે આમ કરવું જોઈએ ને આમ ન કરવું જોઈએ લવ લેટર ન લખવા જોઈએ ફલાણે હવે પછી જ્યારે એને એક પોતે આવે ત્યારે એને એ લવ લેટર દેખાવને જવાબ દેવાના ત્યારે એને આમંત્રણ આપીને બોલાવવાનો જોઈએ આપતો પહેલી વસ્તુથી જો એને ખરેખર એ શબ્દો પ્રયોગીને યાદ કરવો જોઈએ નંબર બે જ્યારે વગર પહેલાં ત્યાં ઉતરી ગયું અને ત્યાં એની સાથે દોસ્તી બાંધવા જવું એ આ બધી વસ્તુને અને વાસ્તવિકતા જ્યારે તમે આ વસ્તુ કહો છો ત્યારે બે વચ્ચેનો કંઈક સુસંગત મેચ નથી થતું હું એક વસ્તુ એમ કહું છું કે સંબંધો ભાજપા સાહેબ જે કર્યા હતા ને બસ લઈને ગયા ત્યાં આપણે લાહોરથી આપણે ત્યાં અહીંથી અમૃતસરથી લાહોર સુધીની બસ થઈ ત્યારે પણ દેશે એક સારી અપેક્ષાએ પગલું ભર્યું હતું વાજપેયી સાહેબે એટલે એની અંદર એ કોઈનો એવો વસ્તુ નથી પણ જ્યારે તમે એના માટે થઈને આવું બોલતા હતા કે જે એકના બદલામાં દસ લાવવા જોઈએ તમારે લાલમાંથી લાલ કરીને બતાવવું જોઈએ અને એ શબ્દ પ્રયોગ કરનારા લોકો સાથે અત્યારે તો આ ઘટના ઘટે હું એની વાત કરું છું બીજી વાત કે તમે દાખલા છે ત્યાં આગળ એકના બાર સંસદ સભ્યો છે એકના છ સંસદ સભ્યો છે એ લોકો એની પાકિસ્તાનની પાર્લામેન્ટની અંદર સાંપ્રદાયિક વેવ આ આ બીજી ત્રીજી પાર્ટી હતી એ પાર્ટી તો ખાલી આતંકવાદના ધોરણે નજી શરી અને સુપ્રીમ કોર્ટે એને પરમિશન આપી દીધી હતી હવે એવી પાર્ટીને જો પણ પાકિસ્તાન જો એને સમજ થતી હોય એને બનાવવા માટે થઈને એના આ તો ઠીક છે કે અમેરિકા એને ડિપ્લોમેટિક ટોક કરી કે જે કંઈ કરીને જે કંઈ ના મંજૂર થાય કે ન એને પરમિશન મળી બધું છે પણ

મેમ્બર ઓફ પાર્લામેન્ટ તમને એમ કહે છે કે ભાઈ પથ્થરबाजोंને તમે શહીદનો દરજ્જો આપી દો જો આવી વસ્તુ સાથે કનેક્શન પડે વાત સાચી કરી કે ક્યાંક માથા લાવવાની વાત છે જે કમ્પેરીઝન કરી મનરભાઈ શું કહો હું આજે પણ સંમત છું મને જે કીધું એનાથી કે નરેન્દ્ર ભાઈએ વાત કરી છે ભારતીય જનતા વાત કરી છે કે એક લઈ જશો પાંચ માથા વાટીને લાવશો અને એને અમે વળગી રહ્યા છીએ એટલા માટે આ દ્રશ્યો જે તમે જેના ઉપર ચર્ચા કરી છે એ દ્રશ્યો આપણને દેખાય છે ક્યાંક પાકિસ્તાનની છાતી ઉપર પગ રાખી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર સર્જિકલ સ્ટ્રાઇક કરી શકે છે ક્યાંક તેતેર આતંકવાદીઓને બાર કલાકની અંદર એને મોતને ઘાટ ઉતારી શકે છે આ બધી જ વસ્તુઓ સાચી છે આ બધી જ વસ્તુઓ સાચી છે પણ જયવંતભાઈએ જે વાત કરી અને મનહરભાઈ જે વાત કરતા હતા બિલકુલ પોલિટિકલ વાત કરતા હતા મને એટલો બધો એ પોલિટિકલ વાત કરવામાં રસ નથી કે મનમોહનસિંહજીની સરકાર હતી એમણે શું કર્યું મને એટલી જ ખબર છે કે ભારતની સરકાર નરેન્દ્રભાઈની સરકાર આવી એ મને પાક્કું યાદ છે કે અટલજીએ એક વખત કહેલું હતું કે મિત્ર બદલી શકાય પડોશી ન બદલી શકાય અને એટલા માટે જ્યારે નરેન્દ્રભાઈની શપથવિધિ હતી એમણે જેટલા પડોશી દેશ હતા એ બધા જ સારકના દેશોને આમંત્રણ આપ્યું આખા દેશે એની પોઝિટિવ અસર થઈ હતી પરંતુ વાંદરાની પૂંછડી વાંકીને વાંકી એ કહેવત પણ આપણે જોઈએ એક વખત એને શપથવિધિમાં આમંત્રણ આપ્યું એટલે કાલ સવારે પાકિસ્તાન સુધરી જશે અને કશું જ નહીં કરે એવું માની લેવાને કારણ નથી તો તો એક વખત તમે સાઠ વર્ષ આ દેશ ઉપર રાજ કર્યું છે અને તમે ન કરી શક્યા એક અમે આમંત્રણ આપ્યું ત્યાં એ બધું સુધરી જશે એવું ક્યારેય ન હોઈ શકે આ દેશ પહેલેથી શક્તિશાળી છે આ દેશનું સૈન્ય પહેલેથી બહાદુર છે પરંતુ એને વિશ્વની સામે ઉજાગર કરવામાં નરેન્દ્ર મોદીની સરકાર સફળ થઈ છે અને એને ડિપ્લોમેટિક રીતે અને લશ્કરી બંને રીતે પાકિસ્તાનના જે રીતે ઉઘાડો પાડ્યો છે આ આ વિશ્વની અંદર પહેલી વખત હું તમને કહું કે કે દેશને ને દુનિયાના ઇતિહાસમાં ખબર પાકિસ્તાનની પાસે જે પંજાબનો ભાગ છે આ દેશનો છે એ નહોતી ખબર કોણે આ પ્રશ્ન પહેલી વખત બહાર લાવ્યું નરેન્દ્ર મોદીની સરકારે ડિપ્લોમેટિક રીતે એવું કહ્યું કે ના પાકિસ્તાન પાસે જે પીઓકે જેને કહીએ છીએ ભારતનો ભાગ છે અને ભારત એની પણ માગણી કરી શકે છે બીજી બાજુ

પરંતુ એને સત્તા નહોતી મળતી ક્યાંક ને ક્યાંક વોટ બેંક ની રાજનીતિ હું તમને કહું છું કોઈ પક્ષ ઉપર નથી કહેતો પણ વોટ બેંક ની રાજનીતિને કારણે આપણે ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનના આતંકવાદીઓને ક્યાંક ને ક્યાંક કોઈ કોઈ પોલિટિકલ પાર્ટી હોય સત્તા માટે લાલ જાધમ પણ આ દેશની અંદર પાથરી છે ક્યાંક જ્યારે કાશ્મીર ની અંદર ઓપરેશન આવતું હોય ત્યારે પોલિટિકલ પાર્ટીના લીડરો ત્યાં અલગતાવાદીઓને સામે જઈને ભેટા છે અને શાબાશીઓ આપી છે ક્યાંક એ લોકોએ હમણાં પહેલી વાત કરી ત્યાંની સરકારની વાત કરી અરે સરકાર તો એની સરકાર જે કરશે એ ભૂલ કરે છે તમે શેના માટે તમારા લીડરો શેના માટે પッカકરી ચાળો કરનાર આતંકવાદીઓને માટે આટલા બધા પ્રેમ શેના માટે તમારે છે મને એ નથી ખબર કહેવાનો મતલબ હિન્દુસ્તાન એક કાશ્મીરનો પ્રશ્ન છે જો હિન્દુસ્તાનની પોલિટિકલ પાર્ટીઓ પોતાની વોટ બેંકને છોડી અને પાકિસ્તાનને વખોડવાનું જો શરૂ કરી દેને એકી અવાજમાં તો પણ 75% પ્રશ્ન એમ નેમ સોલ્વ થઈ જાય એમ છે પરંતુ આપ આપણે વાત કરી ખૂબ ધાર્મિકતાની જે વાત કરીએ છે ને એટલે આપણને કે વોટ બેંકમાં લાલચ હોય છે અને એટલા માટે ક્યાંક આપણે પાકિસ્તાનના આતંકવાદને ક્યાંક

ત્યારથી સીઝ ફાયરના ઉલ્લંઘનની ઘટનાઓમાં ધરખમ વધારો થયો છે એક બાજુ આતંકીઓની સંખ્યામાં ઠાર મરાઈ રહ્યા છે એ આંકડો પણ વધી રહ્યો છે પણ સામે આપણા દેશના જવાનો જે શહીદ થઈ રહ્યા છે એ આંકડો પણ ખૂબ જ ફાસ્ટ વધી રહ્યો છે આ તમામની વચ્ચે સૌથી મહત્વનો સવાલ એ છે કે આનો અંત ક્યારે આવશે અને કેવી રીતે આવશે આનો અંત ત્યારે જ આવશે જ્યારે પાકિસ્તાનને એવો જવાબ આપવામાં આવશે કે એમાંથી બેઠું જ ન થઈ શકે અને પાકિસ્તાનમાં જે કાં તો એના જે સુબ્રમણ્યમ સ્વામી કહેતા હોય છે ચાર ટુકડા એટલે મને આનંદ છે કે નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા ઉપરથી બલુચિસ્તાન પીઓ કે ગિરગિસ્તાન એ બધાના મુદ્દા ઉઠાવ્યા પણ પછી એ ખાલી બોલીને રહી ગયા પછી આગળ શું એ આ આ તમે પાકિસ્તાન ઓગણીસો એકોતેરથી સાહેબ આપણી સામે આ કરતો એવું છે આપણે એની સામે ક્યારે કરશું આપણે એને નરેન્દ્ર મોદી એમ કહેતા હોય કે ભાઈ જે ભાષામાં સમજે એ ભાષામાં જવાબ આપો તો એ ભાષા તમારે એમાં કરવાની જરૂર નથી પાકિસ્તાન તો આપણી સામે કૃત્રિમ રીતે કરે છે કાશ્મીરના મુદ્દે કૃત્રિમ રીતે એણે ઊભું કર્યું છે આપણે તો એ જે છે એને કરવાનું છે બલુચિસ્તાન છે ગીરગીજિસ્તાન છે આપણે પીઓકે છે આ બધામાં સિંધ અને ત્યાં મુહાજીર કોમી મુવમેન્ટ ચાલે છે આ બધા જ લોકો અત્યારે ત્રસ્ત છે પાકિસ્તાન ઉપર જો કોઈનો પ્રભાવ હોય કોઈનો વર્ચસ્વ હોય તો એ પાકિસ્તાનના જે પંજાબ છે એના ઉદ્યોગપતિ અને એ બધા જે પ્રભાવશાળી લોકો છે આ આપણે તારીખ ફતેહને સાંભળીએ તો આપણને ખબર પડે ત્યાં લઘુમતીની કઈ દશા છે એને કેમ આપણે ઉજાગર નથી કરી શકતા અમેરિકા આપણને વારેઘડી અહીંયા લઘુમતી ઉપર કહી જાય છે દલિતો ઉપર કહી જાય છે પાકિસ્તાનનામાં કેટલા હિન્દુઓને કેટલા ખ્રિસ્તીઓને બળજબરીથી ધર્માંતરણ કરવાની ફરજ પડી રહી છે ત્યાં ઉઠાવીને લઈ જાય છે વેપારીઓને દીકરીઓને દીકરાઓને અને ખંડણી મંગાય છે તો આ બાબતે કેમ આપણે કંઈ કરી શકતા નથી આપણે હિન્દુઓની અત્યારે કોણ ચિંતા કરશે ભારત સિવાય ભારત સિવાય કોઈ હિન્દુઓની ચિંતા કરી શકે એમ નથી બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ તમે જુઓ તો આ બધું આ આપણે આને એક હું જે કર્યું છે એને વખાણું છું પણ સાથે સાથે એમની પાસે કારણ કે જે કરે એની પાસે અપેક્ષા વધી જાય એટલે હું એમ કહું છું કે હજી વધારે કરવાની જરૂર છે અને કરી શકીએ એમ છીએ એમાં એ ત્યાં ઉકળતો ચરુત છે પાકિસ્તાનના વડાપ્રધાન એ દશા થઈ છે કે અમેરિકાના એરપોર્ટ ઉપર એ જાય છે કપડાં ઉતરાવીને એની સર્ચ કરે છે બિલકુલ એટલે અત્યારે એનું કોઈ મોરલ રહ્યું નથી લશ્કરને પણ તમે એને કરી શકો બધું જ અત્યારે શક્ય છે રશિયા છે અમે બેઠા બેઠા અમેરિકામાં ચૂંટણીમાં એ હસ્તક્ષેપ કરી શકે છે બધું જ થઈ શકે છે પણ એના માટે તમારે એને માટે વેલ પાવર જોઈએ અને બધા જ પોલિટિકલ પાર્ટીઓ પણ એમાં એક મત જોઈએ એક સુર જોઈએ બીજી બિલકુલ આપ તમામ જોડાયા જે પણ ડિબેટ કરી જે પણ ઇનપુટ આપ્યા તે બદલ આપનો આભાર તો જે પ્રમાણે સમગ્ર ચર્ચાનો અંત એ પ્રમાણે આવે છે કે અમુક પગલા લેવાયા છે સર્જિકલ સ્ટ્રાઇક થી લઈ તેર આતંકવાદીઓને એક સાથે ઢેર કરવા સીઝ ફાયરના ઉલ્લંઘનનો જવાબ આપવો હર વખતે પણ હજુ ક્યાંક આશા વધવું છે હજુ લોકોને જે વાયદા આપવામાં આવ્યા હતા લોકોની આશા એમાં વધી છે જે વાત કરી હતી એ વાત કેમ પૂરી નથી પણ ક્યાંક સો માંથી દસ ટકા કામ થયું છે નેવું ટકા હજુ લોકો રાહ જોઈને બેઠા તો આ તો આજનો સબ્જેક્ટ આજની ચર્ચા ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર